ગુજરાતમાં 25 લોકસભા બેઠકની ચૂંટણી હાલમાં જ પૂર્ણ થઈ છે. ચૂંટણીને લઈને મતદાન કરવા માટે લોકોને જાગૃત કરવામાં આવે છે, ચૂંટણીનો પ્રચાર કરવામાં આવે છે. તેવામાં જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં એક યુવકને મતદાન વખતે પોલીસે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. શું છે સમગ્ર મામલો જાણો આ વિડીયોમાં. નમસ્કાર, હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. 5 વિધાનસભાની પેટા ચૂંટણી અને 25 લોકસભા બેઠકની ચૂંટણી ગુજરાતમાં હાલમાં જ પૂર્ણ થઈ છે, ત્યારે મતદાનને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવતી હોય છે કે જેથી કરીને વધારેમાં વધારે લોકો મતદાન કરે. પરંતુ એક બાજુ જ્યાં મતદાન કરવા માટે લોકોને પ્રેરિત કરવામાં આવે છે, ત્યાં બીજી બાજુ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં નજીવી બાબત માટે યુવકને મતદાન વખતે પોલીસે માર માર્યો હોવાની ઘટના બની છે. મતદાન કર્યા બાદ 34 વર્ષીય વિપુલ કરશન મોરી બહાર આવ્યા ત્યારે 3 પોલીસકર્મીઓએ તેને માર માર્યો હતો. પોલીસકર્મીઓએ યુવકની બાઇક સાઇડમાં રાખવા બાબતે રકઝક કરી હતી, જે બાદ તેઓએ યુવકને ઇકો ગાડીમાં બેસાડીને ઢોર માર માર્યો હતો. યુવકને આંખમાં દંડો મારતા તેની આંખ પણ ફૂટી ગઈ છે તથા તેને છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. યુવકે વધુમાં પોલીસ પર શું આક્ષેપ કર્યા છે તે સાંભળો આ વિડીયોમાં. મારો નામ વિપુલ કરશન મોરે, એ બોસોડીનો રહેવાસી છું. હવે મતદાન કરવા ગયો ત્યારે હું મોટરસાયકલ બરાબર રાખી ગયો, અંદર મતદાન કર્યું છે. મતદાન કરતી વખતે પાછો મળી ગયો ત્યારે મને સાહેબે રોકાયો, વિરુભા જાડેજા, સંજય પાલા, જોડ, જે આર જાડેજા ને મારા આરે ગેરવર્તન કરીને કે શબ્દ બોલતા. એક સાહેબ હમણાં મોટરસાયકલ લઈ લો, ગેરવર્તન કરતા મને સીધો એ તો માર માર્યો નથી, માર મારી મને સીધો ઇકામાં નાખી ગયા. ઇકામાં નાખી પછી રસ્તામાં મને શાંતિના ઘા માર્યા હે, અને બીજા મને માથામાં ઈજા પહેલાં પહોંચાડી, પછી આંખમાં ભૂકો મારી દીધો છે, આંખ મારે હવે એને સરકારને માટે વિનંતી કરું છું કે હવે મારે આંખનો તો ફેલ થઈ ગયું છે, હવે મને એ સરકાર મારો પોલીસ ફરિયાદ નોંધાવી છે. હા, પોલીસ ફરિયાદ નોંધાવી છે. અમને સરકાર મારું નિવેદન છે, મારી નાની ઉંમર છે, મેં મારા આંખમાં તો ફેલ કરી નાખ્યું છે. શું થયું આંખમાં, શું કરી દીધા? આંખમાં મને ભૂકો માર્યો સાહેબ. શેનો ભૂકો? એ તો લાકડીનો ભૂકો મારી દીધો સાહેબ આંખમાં. કેવી રીતનું માર્યો? આંખમાં બે જણા મને ઈકામાં પકડી રાખ્યો હતો, પાછળની ડેટીમાં બે હતું, એટલે ભૂકો મારી દીધો સાહેબ આંખમાં, અને સાતમાં ભૂકા માર્યા છે. યુવકને ગંભીર ઈજાઓ થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જે બાદ આ માલધારી યુવકના સમાજના આગેવાનો હોસ્પિટલ પહોંચી ગયા હતા અને આ મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી. તો અહેવાલ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.